આપણે બધાને કસાય રહી આચાર આચાર ખરાબ કરે કે સારો કરે એનો વાંધો નથી. કસાય રહી આચાર સારો કરે કે ખરાબ કરે, શું કરે? કાલે દાદા અમુક અમુક જવાબ જે આપ્યા હતા ક્યાંય સાંભળવામાં કલ્પનામાં ન આવે એવા જવાબ હતા. અને સંસારમાં તો સદાચાર સદાચાર એ કર્મ બંધે અને દુરાચાર એ કર્મ બંધાય. સદાચાર સદવ્યવહાર કહેવાય, દુરાચાર અસદવ્યવહાર કહેવાય. શુદ્ધ વ્યવહાર તો નાખે, શુદ્ધ વ્યવહાર તો સદાચાર અને નિરાચાર દુરાચાર બંને આવે તેની કસાય રહીત હોય. કેવું? કસાય રહી. હા, આહાર આચાર બંને જ આપણા આવે. આપે જે એક જવાબ આપ્યો એમણે પૂછ્યું હતું કે આપના જેવા જ્ઞાની હશે ત્યારે દુનિયામાં બીજા કેટલા હશે. તે આપણે કહ્યું હતું કે જ્ઞાની તો બધા બહુ છે પણ અબૂત નહીં હોય. હા, એ જવાબ એ અબૂત નહીં હોય બધા. હા, એટલે એને અબૂત કોણ છે? હું એકલો જ છું. જ્ઞાની બધા બહુ છે, બધા એને આપણે એમ કહી તમે બુદ્ધ છો તક ના હું બુદ્ધિશાળી છું. એટલે એ કોઈ અજબ જવાબ છે. દયા આવે રહે નહીં, માવી ના પેપર પાણી ના આવે, કરુણા આવે. જાણે છે કે કોઈ મરતું નથી, જીવતું નથી, અરે કપડા ફાટે છે. કોઈનું વધારે ભારે રહ્યું, કોઈનું ઓછું ભારે રહ્યું. એ પોતે જાણે વધારે ફાટે જે ઘરે ઓછું ભારે રહ્યું. જયારે બીજ ભગવાન એમ જ લાગે છે કે આ બધા એ જ આપણા દૂર પડે છે. દયા છે, દયા મોક્ષ ના જાય. જેમ છે એમ જાણો તારે મોક્ષ જાય. જેમ છે એમ જાણો ત્યારે જેમ છે એવું જ, જેવું છે એવું જ. આપડે કસાય રહી આટલા બધા વર્ણ થાય પણ કોઈ સત્યમાં વહી પડ્યા હોય કે મારા મારી કરી ગાળાગાળી કરી હોય, મસ્તરી કરી હોય, ભીખર કરી હોય, બધું છે. કારણ કે કસાય રહી પડી સદાચાર દુરાચાર તો ભગવાને કે એને કિંમત નથી. ભગવાન ને ક્યારે કિંમત કસાય રહી છે? સદાચાર દુરાચાર તો સમાજ ને જરૂર છે. સમાજ સુધી આપણે નિકાલી કરવાને ત્યાં બે નિકાલી છે. ભગવાન ક્યારે એની કિંમત નથી ને? એક જ વાત સમજે ને, જ્ઞાની પુરુષ નો એક જ શબ્દ જો સમજી જાય તો મોક્ષે પતી જાય. કવિરાજ કે છે કે જ્ઞાની પુરુષ ના શબ્દ દર્શન માં સમજી જાય પણ ચારિત્ર ના મન આવે તો શું કરવું? દર્શન માં જ્ઞાની પુરુષ ની વાત સમજાઈ જાય પણ ચારિત્ર માં ના આવે તો શું કરવું? ચારિત્ર આ ચારિત્ર વ્યવહાર ચારિત્ર આપણો વિચાર ચારિત્ર વ્યવહાર ચારિત્ર તેમાં અહંકાર હોય તો ઉગે, અહંકાર ના હોય ઉગે નહી. આ ચારિત્ર કેવું છે? અહંકાર હોય તો ઉગે, અહંકાર ના હોય ઉગે નહી. તો ઉગે નહી એટલે કે વિલો કામ ઉગી નિકાલ થઈ ગયો. અમારે આજ્ઞા નો દુરુપયોગ કરે એ ખોટું કહેવાય. આજ્ઞા ઓછી પડાય તેનો હતો દુરુપયોગ કરે તેનો ખોટું કહેવાય. ઓછી પડાય તેનો હતો ને, કારણ કે અમારી આજ્ઞા તમને સાથે શુદ્ધ વ્યવહારમાં રાખે છે. કેવું? અને શુદ્ધ વ્યવહાર વગર કોઈનો મોક્ષ થયેલો નહીં. જગત હજુ સદ વ્યવહારમાં આવ્યું નથી. બધા ધર્મો સદવ્યવહારમાં જો આવ્યા નથી, સદવ્યવહારમાં આવ્યા નથી, શુદ્ધ વ્યવહારમાં ક્યારે આવે?
એના તો શુદ્ધ વ્યવહાર બીજાને ના સમજાય. આ બધા ને સમજાય જ્ઞાની નહીં ઓળખાતા નથી, જ્ઞાની પુરુષ ને ઓળખી શકતા નથી. કૃપા કે મમુક્ષુ ખરો હોય જ્ઞાની પુરુષ ના નેત્ર ને ઓછી લે છે, ખરો મમુક્ષુ હોય. અને એના નેત્ર ને ઓળખતો નથી, ખરો મમુક્ષુ જ નથી. કારણ કે દુરાચારી માણસ ના નેત્ર ઉપર આપણે ખબર પડી જાય, માણસ દુરાચારી લાગે છે. ક્રોધી માણસ ના નેત્ર ઉપર ના ખબર પડે, માણસ જોવા પછી ખબર ના પડે ક્રોધી લાગે છે. એવું આ વિતરાગી લાગે, એવું જ્ઞાની પુરુષ માણસ જોવાથી વિતરાગી માણસ લાગે, કોઈ જાતની પ્રહાર ના હોય એવી લાગે. આપણો શુદ્ધ વ્યવહાર છે, એમાં બે મત નથી. ઠંડક રે મહી અજાય નહી, અવર્ણનીય ઠંડક રે. ગુસ્સે કરવો હોય તો ના થાય જલ્દી, મેં અથડાયેલો હોય તો હળગી ઉઠે ને, અથડાયેલો હોય ને ત્યાં તો દિવાળી અહીં કહેશે તો હવે હળગી ઉઠે, પણ અથડાયેલો ના હોય તો. આ કઈ મા બાપ વગરનો છોકરો નથી, આ તો અક્રમ વિજ્ઞાન છે. શું છે? હા, આ ક્રમિક જ્ઞાન છે. શું છે? ક્રમિક વિજ્ઞાન ના હોય, અક્રમ વિજ્ઞાન હોય, ક્રમિક જ્ઞાન હોય. વિજ્ઞાન ને જ્ઞાન માં દાદા તફાવત સમજાવો. વિજ્ઞાન સચેતન હોય, વિજ્ઞાન સચેતન. હા, અને જ્ઞાન અચેતન હોય. જ્ઞાન અચેતન કહેવાય. હા, આ જ્ઞાન છે ને તે ઔદ્યોગિક ચેતન કહેવાય. આ જ્ઞાન સચેતન કહેવાય, એની મેરે જ્ઞાન જ કામ કરે. પેલું તો આપડે કરવું પડે, કરવું પડે. કહ્યું કે દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય એ બધું કરવું પડે. તો એને દાદા અચેતન ને જ્ઞાન કહી શકાય? જ્ઞાન ચેતન નો સ્વભાવ છે ને, જ્ઞાન તો સ્વરૂપ છે ને ચેતન. તો અચેતન ને જ્ઞાન કહી શકાય? શાસ્ત્ર જ્ઞાન ને એ અચેતન, શાસ્ત્ર જ્ઞાન અને આ અનુભવ જ્ઞાન. આ અનુભવ જ્ઞાન, આ અનુભવ સાચું જ્ઞાન, સાચું સચેતન જ્ઞાન બરાબર. સચેતન અને જ્ઞાન એ જ આત્મા છે ને, એ જ ચેતન છે. એનું તો શાસ્ત્ર જ્ઞાન છે. એટલે પુદ્ધલ ના પ્રૂફ, ઝોંખા કાચ ની બહાર થી જોઈએ તો કેવું દેખાય વસ્તુ, વસ્તુ ઝોંકી નથી. એવું છે, એનું કરવું પડે, જ્ઞાન કરવું પડે. આપણે કરવું પડે અને આ જ્ઞાન જ કરે, આ જ્ઞાન જ કામ કર્યા કરે. તમે ભમતા હોય તો મેં કામ કર્યા કરે, જાગ્યો તો કામ કર્યા કરે, ગમતી વખતે કરે કરે. એટલે આ ચેતન, હા, એવું કરવું પડે. આપણે કરવું પડે, કરતા થવું પડે, અને કરતા થઈ એ માટે ભોગતા થવું પડે. તો શુદ્ધાત્મા જાગ્યા કરતા ભમું લખતા એવું બધું યાદ જ કરવું ના પડે. અને એક ગણ અહીંયા આવ્યો હતો તે શુદ્ધાત્મા, એને જ્ઞાન લીધા કર્યા વગર બોલતો હતો. એ કે સવાર માં તો ગોશું સિદ્ધાર્થ ના, પણ ભૂલી ગયો પછી 5-8 કલાક મને યાદ જ ના આવી. તમારે યાદ થી આવે છે, યાદ આવે એ બધું પૂછગો. શું યાદ આવે? પૂછગો. હા, સમરણ માત્ર પૂછગો. શું સમરણ આપવામાં આવે છે એવું પૂછગો. પોતાનું હોય એનું સ્મરણ શું? સમરણ એટલે સમરણ આપે છે. સમરણ આપો અમને પૂજગલ કહેવાય. શું કહેવાય? સમરણ ભૂલી જાય પછી, પછી સમરણ યાદ કરે તારે આવે. અનંત અવતાર આનું વાક્યું છે, અનંત અવતાર આનું વાક્યું. કોઈ જાગે ચેતન ભાવ ને પામ્યો નથી, જળ ભાવ ને જ પામ્યો.
ચેતન ભાવ ને કોઈ કાળે પામ્યો પામ્યો હોત તો મોક્ષે ચાલે જાય. જ્ઞિત પણ એને આનંદ જોયો નથી, સુખ જોયું છે પારો, પણ એક મિનિટ આનંદ નથી જોયો. અને એક મિનિટ પણ આનંદ જોયો હોય ત્યારે મોક્ષ થઈ જવાનું. એટલે આપણા મહાત્મા તો બધા આનંદ ના ભલે ફેરવી ઉગ્રતા એ કરતા હોય કરવા તો નથી, પણ એક મિનિટ પણ આનંદ જોયો છે અમને. આપડે સાથે સમય કર્યું એક સમય પણ જો આત્મા પામે, આત્મા થઈને આત્મા બોલે તો કામ થઈ ગયું. તમને હું જ્ઞાન આપ્યો પછી તમે શુદ્ધાત્મા ફરી બોલો છો, આત્મા થઈને હું શુદ્ધાત્મા બોલો છો એની મેરે આવત છે, એની મેરે આવત માટે થઈ ગયા આત્મા, પછી બોલો છો શુદ્ધાત્મા, એટલે આત્મા થઈને આત્મા બોલ્યો એટલે કામ પૂરું. વ્યવહાર શુદ્ધ, વ્યવહાર વગર તો કદાચ કામ થાય જ નહીં, વ્યવહાર વગર નિશ્ચય કામ કરે જ નહીં, નિશ્ચય શુદ્ધ જ છે. પછી જાડો હોય કે પાત્રો હોય કે ઝીણો હોય, કાળો હોય કે ગોળો હોય કે જાડો હોય, એમ જોવાની જરૂર નથી. કચાઈ રહી છે, બાદરામ જવાનું હતું, મોટર અહીંયા ઉભી રીતે 5-6 કલાક મોડી થઈ તો કોઈના પેટમાં પાણી આવ્યું નથી. હા, તે મને પેલા ગીધરામ કેતા હતા કે અમે ગળમ વડા કરીએ, કલાક બે એક 1.5 કલાક મોડું થયું, ગળમ વડા કરીએ. દાદા એક માણસ કોઈ ચિંતિત માત્ર પેટમાં પાણી નથી આવી ગયા, 5-5 કલાક લેટ થયું. અહીંયા આવ્યું હોય અને આચાર જરા અવરો હોય ખસેડી નાખીને એડી કરી લે, તમને ખસેડી નાખીને એમાં સાથે એમાં કસાય નથી, એમાં કસાય નથી. ખોટું ના કહેવાય, બધું સમજીએ અહીં બેઠા બેઠા બધું જાણીએ, કોણ શું કરે છે અમે જાણીએ, પણ અમે જાણીએ ધોરણ તારા આચાર વાંકો છે, પણ કસાય નથી. એ પ્રાકૃતિક છે, એમ નઈ કે શું થશે, કથા શું વ્યવહાર કથા એને પરિણામ એને કહ્યું ગમડે નહી, મનમાં કશું બગડ્યા, મન બગડ્યા વગર કશું જતા તોય કશું અમે જાણીએ નઈ કે કચા બાકી દાઢી કરતો હોય તો વિધિ કરે કે નહીં, હવે જપતી વખત નહીં સ્મરતા. આ કસાય ક્યાં ઉભા થાય, જો કાયદા હોય તો ભૂલ થઈ જાય ને તરત પછી પ્રતિક્રમણ કરતો જ હોય, પ્રતિક્રમણ કરતો હોય, પ્રતિક્રમણ કરે નહીં,
અને મેરે થઈ જાય મેરે પ્રતિક્રમણ થાય તો મારે એકાગ્રતા કરવાની નથી કઈ કશું કરવાનું કશું દેખાતું નથી પોતપોતાના કર્મ ના અધીન છે બિચારા પોતાના કર્મ ના અધીન છે એમાં શું દોષ છે સંજોગો એને કરાવડા નહીં કરે ચોરી કરનાર કોણ કરાવડા એના સંજોગો ને કરાવડા કસાય કોણ કરાવડા છે એના સંજોગો આ તમારા સંજોગો ભર્યા છે કસાય બંધ થઈ ગયા આ તમે સાથે કસાય રહી થયા છે એવું નહીં સંજોગો તમારે ભર્યા કસાય બંધ થઈ ગયા સંજોગો ઉભા થાય કસાય ઉભા થાય કોઈનું ખરાબ કરી નાખવાનો વિચાર આવતો નથી ને બિલકુલ નહીં આવ્યું નહીં ને આવતો નથી બિલકુલ ચાર વર્ષ માંથી આવ્યો બિલકુલ એની આગળ બી આપણે તમારે નુકસાન કરે તો કઈ નહીં એ શું બધું કહ્યું નહીં એટલે રક્ષા પોતાની રક્ષા કરવાનો ભાવ નથી વ્યવસ્થિત કહે માને જાય જ જાય છે વ્યવસ્થિત છે જ્ઞાન હાજર થાય મહાવીર ભગવાન ની આજ્ઞામાં રહે કોઈ માણસ તો વ્યવસ્થિત વ્યવહાર કહેવાય પણ તે જ્ઞાની પુરુષ ની અંદર પાડેલું હોવો જોઈએ જય સચિદાનંદ.